अगाउ तमे एक नी सामे एक, बे नी सामे बे, त्रण नी सामे त्रण, चार नी सामे चार, पांच नी सामे पांच, एवी रीते शब्दमां लखता शीख्या। पछी अत्यारे हजी तो तमारे शुरुआत छे, पछी तमारे जेम पहेला धोरणमां जोशो ने एम 50 सुधी 100 सुधी पण लखवानुं आवशे। तो जे अंक लखीए एनी सामे आपणे एनो शब्द लखीए, एने कहेवाय अंक अने शब्दमां। बराबर, तो चलो आज आपणे 6 થી શરૂઆત કરીએ। તો જો અહીંયા હું શું લખું છું, પહેલા જોજો 6 ગણે 6, બરાબર। તો આ અંક છે, હવે એને શબ્દમાં આપણે કેમ લખશું? તો 6 બોલો ત્યારે તમારે કયો ગુજરાતી મૂળાક્ષર આવે છે? છત્રીનો 6। તો તમારે અહીંયા 6 એમ લખવાનું, બરાબર બાળકો। જો સમજાઈ ગયું તમને 6 ની સામે 6। હવે આપણે 6 પછી શું આવે? 7। તો આપણે 7 લખીએ, 7 અને 7, બરાબર। તો હવે એને આપણે આ અંક લખ્યો, હવે આપણે શબ્દમાં લખવાનું છે, બરાબર। તો અહીંયા આપણે 7 એમ શબ્દમાં લખવાનું છે। તો 7 નો શબ્દ બનાવવો હોય તો પહેલા આપણે સસલાનો સ લેવાનો। તો જો અહીંયા સ ની કાનો સા અને તલવારનો ત, સા ત। જો જોયું તમે સનિકાનું સા ત। હવે આપણે 6 લખ્યા, પછી 7 લખ્યા, અને હવે આપણે 8 લખવાના છે। તો 8 અડે 8, બરાબર। આ આપણે 8 અંક લખ્યો, હવે 8 લખવા માટે આપણે શું લખવાનું? પહેલા અ અજગરનો અ, તો અને કાનો આ, બરાબર બાળકો। તો જો અનેકાનો આ અને ઠ, બરાબર। અનેકાનો આ અને ઠળિયાનો ઠ, આ ઠ। હવે આપણે 8 પછી શું આવશે? 9। તો અહીંયા આપણે 9 લખ્યા, બરાબર। તો 9 લખવા માટે ભાઈ 9 શબ્દ એવો છે કે એમાં એક પણ કાનો માત્ર વગરનો શબ્દ છે, કાનોય નહીં આવે અને માત્રાય નહીં આવે, સાવ સરસ અને સેલો શબ્દ છે। તો જો આ મેં લખ્યું ન અને આ લખ્યું વ, બરાબર। તો ન વ। હવે છેલ્લે આપણે એકડે મીંડે 10 આવશે, તો આ એકડે મીંડે 10, બરાબર। એ પણ સાદો શબ્દ જ બનશે કાના માત્ર વગરનો। તો જો જેમ 9 લખ્યું કાના માત્ર વગરનો સાવ સાદો અને સેલો શબ્દ, એવી રીતે 10 પણ એવી રીતે લખવાનું આવશે। તો જો લખો દડાનો દ અને સસલાનો સ, દ સ, બરાબર। ફરીવાર આપણે એકવાર જોઈ જઈએ છીએ। જો 6 એની સામે 6 લખ્યું, પછી જે અંક 7 છે એની સામે શબ્દમાં આપણે શું લખ્યું? સનિકાનો 7, પછી 8, તો અનિકાનો 8, પછી 9, તો 9 અને એકડે મીંડે 10, તો 10। તો જોયું ને બાળકો, આપણે અગાઉના વિડીયોમાં 1 થી 5 અંક શબ્દમાં શીખ્યા અને આજે આપણે આ 6 થી 10 અંક શબ્દમાં લખ્યા। તો હવે આપણે તમારે હોમવર્ક આપું છું, એ હોમવર્ક તમારે લખવાનું છે ઘરે, બરોબર। પણ હું છે ને આજે 1 થી 10 નથી આપતી, પણ તમને સળંગ 1 થી 10 અંક શબ્દમાં આપી દઉં છું, એટલે તમારે રિવિઝન એટલે કે પુનરાવર્તન પણ થઈ જાય, બરોબર ને બાળકો। તો ચાલો પહેલા છે ને આપણે 1 થી 10 અંક શબ્દમાં બોલીએ અને જોઈએ, બરોબર। અને એ બોલાઈ જાય એ તમારે સાંભળવાનું છે, જોવાનું છે અને શીખવાનું છે, અને પછી નોટબુકમાં
લખવાનું છે. તો ચાલો આપણે 1 થી 10 અંક શબ્દોમાં જોઈ લઈએ જલ્દી જલ્દી અને પછી હું તમને હોમવર્ક આપું છું. તો આવો બાળકો. ચાલો બાળકો બોલતા શીખીએ. એકડે એક અને એક માત્ર એક. બગડે બે બને એક માત્ર બે. ત્રગડે ત્રણ ત્રણ. ચોગડે ચાર ચનિકાનું ચાર. પાછળે પાંચ પનિકાનું પા માથે મીંડું ચ પા ચ. ચાલો બાળકો આજે આપણે 6 થી 10 અંક શબ્દમાં શીખ્યા. હવે આપણે તે બોલીએ. છગડે છ છ. સાતડે સાત સનિકાનું સાત સાત. આઠડે આઠ અનિકાનું આઠ આઠ. નવડે નવ ન વ. એકડે મીંડે દસ દ સ. તો આજે આપણે 1 થી 10 અંક શબ્દમાં બોલતા શીખ્યા. બરોબર બાળકો. હવે હું તમને હોમવર્ક આપું છું. તો જો હોમવર્કમાં તમારે તમારી જે ખાનાવાળી નોટબુક છે એમાં 1 થી 10 અંક શબ્દમાં લખવાના છે. બરોબર અંક અને શબ્દમાં. આવી રીતે તમારે નોટબુકમાં હોમવર્ક કરવાનું છે.